સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે રાજા રજવાડા વખતે પાણીની સમસ્યાને લઈને જે તે સમયે ભખર નામના રાજા દ્વારા ખોદાવવામાં આવેલ ભાખરિયા તળાવના અસ્તિત્વ ઉપર આજે પ્રાતિજ નગરપાલિકાના ચીફ ઓફિસરની મનમાનીને લઈને ખતરો પ્રાતિજ નગરપાલિકા દ્વારા પ્રાતિજનગર માંથી ઉઘરાવવામાં આવતો ઘન કચરો ભાખરિયા તળાવમાં ઠાલવવામાં આવતા હાલ તો નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને રીતે જો ઉઠાવવામાં આવેલ ઘન કચરો હાલ છેલ્લા કેટલાય મહિનાઓથી ભાખરિયા તળાવમાં ઠાલવવામાં આવતા ભાખરિયા તળાવની સુંદરતાની સાથે તેના અસ્તિત્વ ઉપર અસર પડી છે ત્યારે હાલ તો રોજના સાત થી પણ વધારે છોટા હાથી તથા મહેરબાનીથી ઠાલવવામાં આવે છે તો જો ભાખરિયા તળાવમાં ઘન કચરો આજ રીતે ઠાલવવામાં આવશે તો ભાખરિયા તળાવને બદલે કદાચ ઘન કચરો તળાવ બની જાય તો નવાય નહીં ત્યારે હાલ તો ઘન કચરાની સાથે સાથે નગરમાં મૃત્યુ પામેલા જાનવરો પણ અહીં નાખવામાં આવે છે તો તળાવની આજુબાજુ વિકાસની વાતો ક્યાંય રહી ગઈ પણ તળાવની હાલ નાબૂદ કરવાની વાતો છે તો તળાવ બાજુથી પસાર થતા ખેડૂતોનું કહેવું છે કે ઘન કચરાને લઈને અહીં ખરાબ બદબુ મારે છે અને નાકના ટેરવા પણ ચડી જાય છે જ્યારે ભાખરિયા તળાવની બાજુમાં જ ગામ નજીક અને આજુબાજુમાં સોસાયટીઓ આવેલ હોવાથી ગંદકીને લઈને હાલ તો મોટો રોગચાળો પણ વકરે તો નવાય નહીં

અને કચરાથી પાણી ભરાતું નથી અંદર અહીંયા પાણી જવા માટે અવરોધ બને છે નાળિયામાં અહીંના ખેતરના માણસોને ખેતરમાં જવા માટે ઘણી તકલીફ પડે છે અને નગરપાલિકા દ્વારા આનો કોઈ કચરાનો નિકાલ કરતા નથી અને આવવા જવાવાળી પબ્લિકને ખૂબ તકલીફ પડે છે અહીંયા અને દિવસે દિવસે કચરાના કારણે રસ્તો ખૂબ સાંકળો થતો જાય છે એટલે એના માટે નગરપાલિકાના સભ્યો કંઈક આનો નિકાલ કરે તો ખૂબ સારું છે અને દિવસે દિવસે તળાવ પણ નાનું થતું જાય છે અહીંયા કચરો નાખવાથી એના કારણે અંદર પાણી ભરાતું નથી અને આગળ રસ્તા ઉપર પાણીનો અવરોધ બધો ઊભો થાય છે અને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે માણસોને એના માટે નગરપાલિકા આનું કંઈક વિચાર તો ખૂબ સારું છે અને તળાવ બી લુપ્ત થઈ જશે જો કચરો ઘણો સમય નાખશી તો ફરી અંદર ગંડ આવવા જવાનો રસ્તો જે ચાલુ છે તે છેલ્લા ત્રણ મહિનાથી એક દાર્યું ચાલે છે પહેલા વર્ષથી જ્યારથી બૂમ ચાલુ થઈ છે કંઈ અહીંયા પોણીને બંધ છે મરેલા દાટી જાય છે કોઈ પણ કોર્પોરેટરોનું બાકી શેર પ્રમુખ હોય કોર્પોરેટર હોય બધા રજૂઆત કરેલી છે તો એ આ જ ઊંઘી હતી કોઈ પણ બધા એમ જ કહે છે કે જાઉં તો કરે લેજો પણ તમે જાતે કરે લો બધા છે ને જે કોઈ જે કોઈ અરજી આવે છે જે કોઈ ચીફ ઓફિસર આવે તો કે ઘણાકીય વાથી નાખે જે કોઈને ખબર નથી બાકી કોઈ હું ભરવા તૈયાર નથી આજ ઊંઘી હતી અને એટલી બધી તકલીફ છે ગંધ ભાઈ એટલી બધી મારે છે કે મારે બીજા ચાર કિલોમીટર દૂર થઈને ખેતરમાં જવું પડે છે અમે ખેતરમાં કામ કરવા માટે જઈએ છીએ મજૂરો પણ એ જગ્યા પર જવા માટે તૈયાર નથી આજની તારીખમાં તો તાત્કાલિક કોઈ પણ રસ્તો કચરો નાખે છે બજારમાં જે કોઈ ગંદકી આવે છે એ ઉભા નારિયા રહેઠાણ વિસ્તારમાંથી નીકળે છે તો ખુલ્લા નારિયામાં વેરાતું વેરાતું જાય છે તો આજ ઉંધીથી કોઈ પણ મૌખિક એટલે ખેતમાં કોઈ પણ એ લોકો મૌખિક રજૂઆત કરીએ છીએ કોઈ આગળ વધતા નથી જ્યારે કોઈ રજૂઆત થાય છે तो पहिला बहिण बात करो बेला बहिण बात करो कधी घडणार वेजेंड आबी दो पाहिजे जिसी भी मोकली रेन गमे तो अति टेकडो करता कंच तरस आहे तो तात गाली का रस्ताने कोई कोई निकाल करो मत विनंती